રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ પ્રથમ નવરાત્રી આયોજકો માટે બનશે અગ્નિ પરીક્ષા સમાન. લોકમેળાના વિવાદ બાદ હવે નવરાત્રી આયોજનના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ખાનગી આયોજકોએ સોગંદનામામાં નામ રજૂ કરવું પડશે. માર્ગ અને મકાન વિભાગ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે. ફાયર સુવિધા, ઇલેક્ટ્રિક સાધનોના અધિકૃત અધિકારી પાસેથી પ્રમાણપત્રો મેળવવાના રહેશે. ખાણીપીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી, ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ અને ડોક્ટર સ્થળ પર હાજર રાખવાના રહેશે. સીસીટીવી ફરજિયાત રાખવા સાથે સિક્યુરિટી સાથે કોન્ટ્રાક્ટ પણ રજૂ કરવાનો રહેશે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોયલે આ તમામ નિયમો વિશે માહિતી આપી. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ પ્રથમ નવરાત્રી આયોજકો માટે બનશે અગ્નિ પરીક્ષા સમાન. લોકમેળાના વિવાદ બાદ હવે નવરાત્રી આયોજનના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.